नमस्कार, मंतव्य न्यूज में आपનું સ્વાગત છે અને હું છું આપની સાથે કોમલ શાહ। સમાચારોની શરૂઆત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો છે। તો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે। એક દિવસના વિરામ બાદ ફરી ભાવ વધ્યા છે। તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। પેટ્રોલ લીટરે 80 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો છે, જ્યારે ડીઝલમાં લીટરે 82 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો છે। તો આ ઉપરાંત પેટ્રોલનો નવો ભાવ લીટર દીઠ રૂપિયા 102.82 રૂપિયા થઈ ગયો છે। તો આ ઉપરાંત ડીઝલનો નવો ભાવ લીટર દીઠ 96.56 રૂપિયા થઈ ચૂક્યો છે। તો આજે સવારે 6 વાગ્યાથી નવા ભાવનો અમલ કરવામાં આવ્યો છે। તો આ ઉપરાંત પેટ્રોલ લીટરે 80 પૈસાનો વધારો થયો છે। તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો નોંધવામાં આવી રહ્યો છે, ત્યારે ફરી એકવાર ભાવ વધારો નોંધાયો છે। પેટ્રોલનો નવો ભાવ લીટર દીઠ 102.32 રૂપિયા થયો છે, જ્યારે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે। એક દિવસના વિરામ બાદ ફરી ભાવ વધારો નોંધવામાં આવ્યો છે। તો ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે। પેટ્રોલ લીટરે 80 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ લીટરે 82 પૈસાનો વધારો નોંધાયો છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા માનસી જોડાઈ ગયા છે। જે માનસી, જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે, આજે ફરી એકવાર ભાવ વધારો નોંધાયો છે, લોકોનું શું કહેવું છે? બિલકુલ, જે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે વધુ એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો નોંધાયો છે। પેટ્રોલની વાત કરવામાં આવે તો 80 પૈસા, જ્યારે ડીઝલમાં 82 પૈસા જેટલો જે વધારો છે તે વધારો ચીંકાયો છે। મહત્વનું છે કે પેટ્રોલના ભાવ 96.50 રૂપિયા નોંધાયો છે, જ્યારે પેટ્રોલનો ભાવ 106.58 પૈસા જેટલો ચીંકાયો છે। મહત્વનું છે કે દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે, ત્યારે સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। કારણ કે જો પેટ્રોલ ડીઝલની વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલ હવે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ક્યાંક ને ક્યાંક મોંઘું બની રહ્યું છે। જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જેના કારણે જે ટ્રાન્સપોર્ટેશનના વેપારીઓ છે તેમને પણ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી સામાન્ય જનતાને હાલ જે તકલીફનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અને આર્થિક કટોકટી પણ સર્જાઈ રહી છે। જી માનસી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો નોંધવામાં આવી રહ્યો છે, ત્યારે ફરી એકવાર ભાવ વધારો નોંધાયો છે। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો છે। તો આ ઉપરાંત એક દિવસના વિરામ બાદ ફરી ભાવ વધારો નોંધવામાં આવ્યો છે। તો સામાન્ય પ્રજાને પણ બજેટ ખોરવાયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સતત મોંઘવારીનો માર તે લોકોને સહન કરવાનો વારો આવ્યો છે। તો વધુ એકવાર ભાવ વધારો નોંધાયો છે। પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો નોંધવામાં આવી રહ્યો છે। તો એક દિવસના વિરામ બાદ ફરી એકવાર ભાવ વધારો નોંધાયો છે। હવે વાત કરીશું આપના ગુજરાત મિશન પર। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી હવે જોરશોરમાં કામ કરી રહી છે। તો અમદાવાદમાં કેજરીવાલનો રોડ શો યોજાવાનો છે, આજે રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પંજાબના સીએમ ભગવંત માન પણ આ રોડ શોમાં હાજર રહેશે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જેઓ રોડ શોમાં હાજર રહેશે। રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સવારે 10:15 ગાંધી આશ્રમ ખાતેથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 4 કલાકે તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો નિકોલ ખોડિયાર માતાજીના મંદિરથી આ યાત્રા શરૂ કરવામાં આવશે। પંજાબના સીએમ ભગવંત માન પણ આ રોડ શોમાં હાજર રહેશે। તો આ ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ આ રોડ શોમાં હાજર રહેશે અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો ગાંધી આશ્રમની મુલાકાત પણ તેઓ દ્વારા સવારે 10:15 કરવામાં આવશે। બપોરે 4 કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સવારે 10
कलाक अने 15 मिनिटे गांधी आश्रमनी तेओ द्वारा मुलाकात करवामां आवशे। आ उपरांत ताज स्काईलाइन होटल पण तेओ पहोंचशे अने रोड शो नुं आयोजन पण करवामां आव्युं छे। त्यारे दिल्हीना मुख्यमंत्री गुजरातनी 42 कलाकनी मुलाकाते छे। तेमनी साथे पंजाबना नवा मुख्यमंत्री भगवंत मान पण अमदावाद आव्या छे। शनिवारे सवारे 10 कलाके तेओ गांधी आश्रमनी मुलाकाते रवाना थशे। सवारे सवा 10 कलाके तेओ गांधी आश्रमनी मुलाकात लेशे। बादमां सवारे 11:15 कलाके ताज स्काईलाइन होटल पहोंचशे अने ज्यां तेओ राजकीय बैठको करी शके छे। बादमां बपोरे 3:30 कलाके तेओ तिरंगा यात्रामां भाग लेवा रवाना थशे। बपोरे 4 कलाके अमदावादना निकोलथी आम आदमी पार्टीनी तिरंगा यात्रा शरू थशे। सांजे 6 कलाके तिरंगा यात्रानुं समापन करी तेओ फरी होटल पहोंची त्यां रात्रि रोकाण करशे। बीजा दिवसे एटले के 3 एप्रिले रविवारे सवारे 10:30 कलाके केजरीवाल अमदावादना शाहीबाग स्वामीनारायण मंदिरना दर्शन करशे। फरी होटल जई आराम करशे। बादमां सांजे 5:30 कलाके होटलथी एरपोर्ट जवा रवाना थशे। आखरे सांजे 6 कलाके तेओ अमदावादथी दिल्ही जवा रवाना थशे। हाल महत्वना समाचार सामे आव्या छे। आरोग्य मंत्री द्वारा निवेदन आपवामां आव्युं छे। मास्कनी छूटछाटने लईने निवेदन आपवामां आव्युं छे। तो मास्कमां छूटछाट मामले आरोग्य मंत्री द्वारा निवेदन आपवामां आव्युं छे। મહેસાણામાં આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે। તો આ ઉપરાંત ગુજરાતમાં કોરોના માત્ર સિંગલ ડિજિટમાં આવી ગયો છે અને તંત્ર છૂટ આપે તે પહેલા લોકોએ જાતે જ છૂટ લઈ લીધી છે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। નિયમ હોય કે ન હોય સોશિયલ ડિસ્ટન્સ લોકોએ દૂર કરી દીધું છે તેવું કહેવામાં આવ્યું છે। તો માસ્કમાં છૂટછાટ મામલે આરોગ્યમંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે। સરકાર તરફથી છૂટછાટ આપવામાં આવે તે પહેલા જ નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે। અત્યારે કોરોનાના સંક્રમણમાંથી આપણે સૌ બહાર આવી ગયા છીએ, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની વાત થાય છે ને, કેસ પણ હવે સિંગલ ડિજિટમાં ગુજરાતમાં છે અને તમે અહીંયા છો। સ્વાભાવિક, નિયમ હોય કે ના હોય, ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ નથી અને માસ્ક પણ કોઈએ પહેર્યો નથી, એટલે સ્વાભાવિક છૂટતો લોકોએ આ પરિસ્થિતિને જોઈને લઈ જ લીધેલી છે। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત બાયોટેક દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તે લોકો દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે। તો ભારત બાયોટેક દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે। તો કોવેક્સિનનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડવામાં આવશે તે અંગેની જાહેરાત કરવામાં આવી છે। કોવેક્સિન કોરોના સામેની અક્સિર રસી છે, પરંતુ કંપની દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। માંગમાં ધીમે ધીમે ઘટાડો દેખાતા કંપની દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। દેશના વિવિધ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પ્રોડક્શન ઘટાડવામાં આવશે તે અંગેનો આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ભારત બાયોટેક દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે। કોવેક્સિન ઉત્પાદન ધીમે ધીમે ઘટાડવામાં આવશે તે અંગેની જાહેરાત કરવામાં આવી છે। તો કોવેક્સિન કોરોના સામેની અક્સિર રસી છે, પરંતુ માંગ ઘટતા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। માંગમાં ધીમે ધીમે ઘટાડો દેખાતા કંપની દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો દેશના વિવિધ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પણ આ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો છે। તો ભારત બાયોટેક દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોવેક્સિનનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડવામાં આવશે। કોવેક્સિન કોરોના સામેની અક્સિર રસી છે, પરંતુ માંગમાં ઘટાડો થતા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। ડીએપી ખાતર ભાવ વધારાને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોરોનાની મહામારી અને રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે મોંઘવારી વધી રહી છે। વૈશ્વિક એ કોઈને ગમે નહીં એ સ્વાભાવિક છે, પણ જે કોઈ પરિસ્થિતિ હશે એના કારણે ભાવ વધારો થયો હશે। મારું સ્પષ્ટપણે માનવું છે કે કોરોનાની મહામંદીના કારણે વૈશ્વિક મહામંદીની અસર, રશિયા અને યુક્રેનનું યુદ્ધ,
અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના કાચા માલમાં થયેલો 3 ગણાથી પણ વધારે ભાવ વધારો આ ભાવ વધારા માટે કારણભૂત બની હશે એવું મારું માને એ કોઈને ગમે નહીં સ્વાભાવિક છે પણ જે કોઈ પરિસ્થિતિ હશે એના કારણે ભાવ વધારો થયો હશે। खातर में भाव वधारा मुद्दे किसान कांग्रेस से सरकार ने घेरी है तो खेडूतों ने खेती छोड़वा माटे सरकार मजबूर कर रही होवानो आक्षेप किसान कांग्रेस से लगाव्यो छे। જે આફત છે એને અવસર ગણી અને ખેડૂતોને કેવી રીતે મારવા એના સતત પ્રયત્નો કરે છે અને એના જ ભાગરૂપે આ ખાતરની અંદર ભાવ વધારો થયો છે। ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા હતા। જો રાસાયણિક ડીએપી ખાતરની એક થેલી પર 150 રૂપિયાનો વધારો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। ખેડૂતોએ સરકાર પાસેથી સબસિડી વધારવાની માંગ કરી છે તેમજ આ ભાવ વધારો પાછો ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે। आज रासायणिक खातर डीएपी में लगभग 150 रुपया जो वारो कर 4 वर्ष की सतत 1200 रुपया डीएपी ने था ये लगभग हमें 150 थे। आ वारा कारण खेडूत पर मोटो आर्थिक बोझो आवाज खास कर जयरे केन्द्र सरकार 1 लाख कोटी में वारा सबसिडी जाहिर करी है तरह खास कर जी रीत वारो थोड़ा खास कर जी रीत इंटरनेशनल प्राइजों वी है खास कर फॉस्फोरिक एसिड जो विदेश से आयात थाई है એને કારણે વધારો થવાનું જે કારણ બતાવવામાં આવી રહ્યું છે એ યોગ્ય છે પણ જે રીતે ભાવ વધારો થયો છે એને કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડવાનો છે તે આગામી દિવસોમાં સરકાર સબસિડી વધારીને આ જે વધારો છે પાછો ખેંચે એવી અમારી માંગ છે। આજે રાસાયણિક ખાતર ડીએપીમાં લગભગ 150 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો। મોરબીથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો છે તો આ ઉપરાંત અમદાવાદની ટીમ મોરબી ગઈ હતી અને ત્યાં આગળ તેમના પર હુમલો થવાની આ ઘટના સામે આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો હોવાની આ ઘટના સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચ ટીમની ગાડીના કાચ ફોડવાની આ ઘટના સામે આવી છે તો માળિયા હળવદ હાઈવે પર આ સમગ્ર ઘટના બની હતી તો ચોરીના આરોપીઓને શોધવા ટીમ મોરબી પહોંચી હતી ત્યાં આગળ આ સમગ્ર બનાવ સર્જાયો હતો તો મોરબીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો હોવાની આ ઘટના સામે આવી છે તો આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો હોવાની આ ઘટના સામે આવી છે તો ક્રાઇમ બ્રાન્ચ ટીમની ગાડીના કાચ ફોડવાની આ ઘટના બની છે તો માળિયા હળવદ હાઈવે પર આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે તો ચોરીના આરોપીઓને શોધવા માટે ટીમ મોરબી ખાતે આવી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર મોરબી ખાતે હુમલો થયો હોવાની આ ઘટના સામે આવી છે। ભાવનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના બંદર ગામે પત્ની દ્વારા પતિની હત્યા કરવામાં આવી છે તો પતિને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે। ખાટલા સાથે બાંધીને તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે તો પત્ની દ્વારા જ પતિનો જીવ લેવામાં આવ્યો છે। ઘરે ખાટલા સાથે બાંધીને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો તે અંગેની આ ઘટના સામે આવી છે। સમગ્ર પંથકમાં ચકચાર મચવા પામી છે। ખાટલા સાથે બાંધીને પતિને જીવતો સળગાવી દેવાની આ ઘટના સામે આવી છે। સમગ્ર પંથકમાં ચકચાર મચવા પામી છે તો ભાવનગરના બંદર ગામનો આ બનાવ સામે આવ્યો છે જેમાં પત્ની દ્વારા જ પતિની હત્યા કરવામાં આવી છે। ખાટલા સાથે બાંધીને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે તો સમગ્ર પંથકમાં ચકચાર મચવા પામ્યો છે। અમદાવાદ વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પસાર કરવા મામલે માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો ત્યારે માલધારી એકતા સમિતિ દ્વારા બિલનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આ દરમિયાન બેનરો સાથે ભાજપ સરકાર હાયરના સૂત્રોચ્ચાર અને એકતા સમિતિ દ્વારા બિલને સળગાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો।
ગાંધીનગરમાં વિદ્યા સહાયકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યા સહાયકોની જગ્યામાં વધારો કરવાની માંગ સાથે સચિવાલયના ગેટ નંબર 1 પર વિદ્યા સહાયકો ધરણા પર બેઠા છે. ઉલ્લેખનીય છે કે 3300 વિદ્યા સહાયકોની ભરતી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, જેની સામે જગ્યા વધારવા માટે વિદ્યા સહાયકો છેલ્લા 12 દિવસથી ધરણા પર બેઠા છે અને બેરોજગાર વિદ્યા સહાયકોને ન્યાય આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. 12 દિવસ અમે બેઠા છીએ, કોઈ જોવા નથી આવતું. નાના નાના છોકરાઓ લઈને બધી બહેનો આવે છે, અડધા ઘરે મૂકીને આવે છે. સરકાર પાસે એટલી જ માંગણી છે ખાલી કે એમના મહેકમ પ્રમાણે 60% ભરતી કરો. 180,000 ઉમેદવારો ટેટ ટાટ પાસ કરીને બેઠા છે, તો પણ સરકાર અત્યારે 10,000 શિક્ષક, પ્રવાસી શિક્ષકની ભરતી કરે છે, જેની કોઈ જ જરૂર નથી. 180,000 ફોર્મ ભરાયા છે, બરાબર. આજે વિધાનસભાના મંચ ઉપર સ્વીકાર્યું છે ખુદ જીતુભાઈ વાઘાણીએ કે 19,000 શિક્ષકોની ઘટ છે, તો પછી પ્રવાસી શિક્ષક 10,000 નિમણૂક કરે છે તો સરકારી શિક્ષકો કેમ નહીં? વિદ્યા સહાયકોની ભરતી કેમ નથી સરકાર કરતી? આજે અને આ બધા વેલિડ છે, આ બધા ઉમેદવારો ટેટ અને ટાટ પાસ કરેલા વિદ્યા સહાયકો છે, બરાબર. તો પછી આ બધાની ઉંમર જતી રહેશે, તો પછી એમના જે રિઝલ્ટ છે, એમના સર્ટિફિકેટ છે, એનું શું કરવાનું? એનો અને અમે આવેદન પત્રો આપી ચૂક્યા છીએ, અમે એમને વિનંતી કરી ચૂક્યા છીએ, અમે એમને મળી પણ ચૂક્યા છીએ, બરાબર. છતાં સરકાર અમને કોઈ જવાબ નથી આપતી. ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે કર્મચારીઓએ એનપીએસને લઈ વિરોધ કર્યો છે. 2005 બાદ સરકાર દ્વારા પેન્શન યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેના કારણે કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી છે. ત્યારે કર્મચારીઓ દ્વારા આજરોજ કાળા કપડાં પહેરી કાળા બલૂન ઉડાડવામાં આવ્યા હતા. જો સરકાર જૂની પેન્શન યોજના લાગુ નહીં કરે તો આગામી સમયમાં માસ સીએલ તેમજ પેનડાઉન કરી વિરોધ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. એક 4/2005 રોજ જૂની પેન્શન યોજનાની જગ્યાએ નવી પેન્શન યોજના લાગુ થયેલી હતી, જે ત્યાર પછી લાગેલા કર્મચારીઓ અધિકારીઓ માટે વૃદ્ધાવસ્થા અંધકારમય જવા રહી છે એ માટેનું એક આજે પ્રતિકરૂપે, કેમ કે 1 એપ્રિલે લાગુ થયેલી હતી, આજે 1 એપ્રિલ 2022નો દિવસ છે, તો એને કાળો દિવસ તરીકે મનાવવાનું સમગ્ર ગુજરાતના કર્મચારીઓએ આજે નક્કી કરેલું છે. તે આધારે આજે આ કાર્યક્રમ કાળી પટ્ટી અને સર્વ કર્મચારીઓ દરેક જગ્યાએ, ગુજરાતના દરેક કર્મચારી આજે કાર્યક્રમ કરી રહ્યા છે, એ અંતર્ગત અત્યારે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. પોરબંદરના ત્રીજા માળ નજીક હાથમાં પિસ્તોલ રાખી વિડીયો બનાવી વાયરલ કરનારી યુવતી અને સીઆરપીએફ જવાનની પોલીસે ધરપકડ કરી. હત્યારના ભંગ સહિતના ગુના દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. યુવતીએ જે હથિયાર સાથે રાખી વિડીયો બનાવ્યો હતો તે હથિયાર લાયસન્સવાળું હતું. લાયસન્સવાળી રિવોલ્વર છે, જેના થકી આ યુવતી આ વિડીયો બનાવી અને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એને અપલોડ કરેલો હતો, જે અંતર્ગત ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને તપાસ હાથ ધરવામાં આવેલ છે. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે તે અંગેના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની આગાહી કરવામાં આવી છે, તો આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો કચ્છ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો આ ઉપરાંત આજે અને આવતીકાલે હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, એપ્રિલ મહિનો ઉનાળો આકરો બનશે તેવી આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ સહિત જિલ્લામાં તાપમાન વધી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરાઈ છે. આજે અને આવતીકાલે હીટવેવની આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનો ઉનાળો આકરો બનશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. લોકોને અસહ્ય ગરમીનો મારો સહન કરવો પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જે પ્રમાણે દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આગામી સમયમાં પણ હજુ ગરમીનું પ્રમાણ વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, તો એપ્રિલ મહિનો ઉનાળો આકરો બનશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત જિલ્લામાં તાપમાન પણ વધી શકે છે. તો આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજે ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે, તો આ ઉપરાંત આજથી માં જગદંબાની આરાધનાનું પર્વ શરૂ થઈ ગયું છે. તો આજથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે, તો આ ઉપરાંત ચૈત્ર નવરાત્રિમાં માતાજીના મંદિરમાં ભક્તો પણ ઉમટ્યા છે. તો ભક્તો દર્શનાર્થે માટે ઉમટી પડ્યા છે અને અંબાજી ચોટીલા બહુચરાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી મંદિરના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે, તો ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે સવારે 7:30 થી 11:30 સુધી દર્શન ખુલ્લા રહેશે અને આ ઉપરાંત બપોરે 12:30 થી 4:30 સુધી મંદિરમાં દર્શન કરી શકાશે. તો સાંજે 7:30 થી 9 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. તો અંબાજી ચોટીલા બહુચરાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાના વિદેશમંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે, તે અંગેના આ સમાચાર સામે આવી રહ્યા છે. તો રશિયાના વિદેશમંત્રી દ્વારા ભારતની મુલાકાત કરવામાં આવી રહી છે. સર્ગેઈ લાવરોવ ભારતની મુલાકાતે આવ્યા છે. રશિયા યુક્રેન વિવાદ મુદ્દે તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. તો ભારત રશિયા યુક્રેન વિવાદમાં મધ્યસ્થી કરે તેવું લાવરોવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ભારત એક મહત્વપૂર્ણ દેશ છે તેવું કહેવામાં આવ્યું છે. તો લાવરોવની આ નિવેદન સામે આવ્યું છે. રશિયાના વિદેશ મંત્રી લાવરોવ ભારતની મુલાકાતે આવ્યા છે. સર્ગેઈ લાવરોવ ભારતની મુલાકાતે આવ્યા છે. તો આ ઉપરાંત તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. રશિયા યુક્રેન વિવાદ મુદ્દે તેઓએ નિવેદન આપ્યું છે. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીલંકાથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીલંકામાં કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. તો શ્રીલંકામાં કટોકટી લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ ગોતબાયાએ ઘોષણા કરી છે. તો 1 એપ્રિલ 2022 થી શ્રીલંકામાં કટોકટી લાગુ કરવામાં આવી છે. તો આર્થિક સંકટને કારણે આ કટોકટી લાગુ કરવામાં આવી છે. તો કર્જના બોજા નીચે શ્રીલંકાની સ્થિતિ કફોડી બની છે, તેના કારણે કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. તો શ્રીલંકામાં ઠેર ઠેર હિંસક દેખાવો પણ કરવામાં આવી રહ્યા છે. તો શ્રીલંકામાં કાગળ, વીજળી, ડીઝલની તંગી સર્જાઈ છે. તો કટોકટી સર્જાઈ છે અને તેની જાહેરાત કરવામાં આવી છે. 1 એપ્રિલ 2022 થી શ્રીલંકામાં કટોકટી જાહેરાત કરવામાં આવી છે. તો આર્થિક સંકટને કારણે આ કટોકટી લાગુ કરવામાં આવી છે. તો કર્જના બોજા નીચે શ્રીલંકાની સ્થિતિ કફોડી બની છે. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાથી હાલ મહત્વના સમાચાર, જેમાં અમેરિકાનો પરમાણુ મિસાઇલ ટેસ્ટ રદ કરવામાં આવ્યો છે. તો તેમનો પરમાણુ મિસાઇલ ટેસ્ટ રદ કરવામાં આવ્યો છે. તો આ ઉપરાંત LGM-30G મિનેટમેન રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રશિયા સાથે પરમાણુ તણાવને કારણે પરીક્ષણ રદ કરવામાં આવ્યું છે. તો અમેરિકા રશિયાના વિદેશ મંત્રીઓએ વાતચીત કરી છે. તો બ્લિન્કને કરી દિમિત્રોપ. તો ખાર્કિવમાં ગેસ પાઇપલાઇન પર રશિયાનો હુમલો કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ ટેસ્ટ રદ કરવામાં આવ્યો છે. તો બોરોંદિયાકા તેમજ બુકા રશિયન કબજામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રશિયા પર હુમલા માટે ચર્ચનો ઉપયોગનો પણ આરોપ કરવામાં આવ્યો છે. કીવ પર હુમલો કરવા ચર્ચના ઉપયોગનો આરોપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બ્લિન્કને દિમિત્રો ફુલેબા સાથે વાતચીત પણ કરી હતી. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આઈપીએલને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મુંબઈ રાજસ્થાનની મેચ અંગેના સમાચાર સામે આવ્યા છે. બપોરે 3:30 કલાકે મુંબઈ રાજસ્થાનની મેચ યોજાશે, ત્યારે સાંજે 7:30 કલાકે ગુજરાત દિલ્હી વચ્ચે મેચ યોજાશે. હાર્દિક પંડ્યા વિનિંગ સ્ટ્રીક જાળવી રાખવા સજ્જ છે. તો આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સે જીતની આઈપીએલની શરૂઆત કરી છે. તો આ ઉપરાંત હાર્દિક પંડ્યા વિનિંગ સ્ટ્રીક જાળવી રાખવા માટે સજ્જ છે, ત્યારે તેમને
જીતથી જ શરૂઆત કરી છે. આઈપીએલમાં બપોરે 3:30 કલાકે મુંબઈ અને રાજસ્થાનની મેચ યોજાવાની છે. ત્યારે સાંજે 7:30 કલાકે ગુજરાત દિલ્હી વચ્ચે આ મેચ યોજાશે. તો હાર્દિક પંડ્યા વિનિંગ સ્ટ્રીક જાળવી રાખવા માટે સજ્જ છે. તો આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સે જીતથી જ આઈપીએલની શરૂઆત કરી હતી. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સીબીઆઈને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા સીધી વાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના સીજેઆઈની સીધી વાત સામે આવી છે. પોતાના લોકોનો ભરોસો ગુમાવ્યો છે તેવું સીજેઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે. તો રાજનેતાઓ સાથે સાંઠગાંઠ છોડો તેવું કહેવામાં આવ્યું છે. તેમના દ્વારા સીધી વાત કરવામાં આવી છે. સાંઠગાંઠ છોડશો તો શાખ પરત ફરશે તેવું કહેવામાં આવ્યું છે. પોલીસની કાર્યશૈલી બ્રિટિશ કાળ જેવી છે તેવી સીધી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તો પોલીસની કાર્યશૈલીમાં બદલાવ જરૂરી છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તો તપાસ એજન્સી એક છત નીચે લાવવી જરૂરી છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.